આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળે આ ધરણાનું જે આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ જે અમારો એ છે કે અમે લગભગ પાછલા 1.5 વર્ષથી NPSને હટાવવા માટે જે લડાઈ લડી રહ્યા હતા, લગાતાર જે છે પૂરા ઇન્ડિયા લેવલ પર આ લડાઈ થઈ રહી હતી, એ લડાઈને ઓર થોડું જે છે જોશ આપવા માટે આજે અમે આ ધરણાનું આયોજન કરેલું છે. સાથે સાથે જે છે અમારું 8મું પે કમિશન જે 1/26થી ડ્યુ થવાનું છે, એ 8મા પે કમિશનને લઈને પણ અમારી એ માંગણી છે કે અત્યારથી જે છે પે કમિશનનું જે છે ગઠન થવું જોઈએ. એ માંગણીઓને લઈને અમે આજે આ ધરણાનું આયોજન કરેલું છે. અને હમણાં જાણવા મળી રહ્યું છે કે સરકાર જે છે એને જે પે કમિશન આપવાનું છે એનું ગઠન કરવાનું છે. સાથે સાથે જે NPS માટે જે કમિટીની માહિતી, એ કમિટીએ એનો અહેવાલ આપવાની તૈયારીમાં છે. અને ઇન્ટરિમ બજેટમાં કદાચ એવું ડિક્લેર થવાની પોસિબિલિટીઝ છે કે જે લાસ્ટ સેલરી મળે છે એમ્પ્લોયીને એનો જે 50% છે એ એમને એઝ અ પેન્શન આપવામાં આવશે. પણ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જે છે આનાથી બિલકુલ સહમત નથી અને અમારી માંગ એ છે કે અમને ઓનલી જે છે OPS જોઈએ. અમે OPS સિવાય બીજી કોઈ પણ જાતની સ્કીમથી સંતુષ્ટ થવાના નથી અને આ સંઘર્ષ જારી રાખવાના છે. તો આ એક અમારું ડેમોન્સ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ છે કે સરકારને અમે સમજાવવા માંગીએ છીએ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ છે એ ફક્ત જ્યારે સુધી તમે OPS નહીં આપો ત્યાં સુધી શાંત રહેવાના નથી ને આવી રીતે ધરના આંદોલન કરતા રહેવાના. હમસે જુડે રહેને કે લિયે હમારે YouTube ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લિયે બેલ આઇકોન કો દબાયે.